भरूचना कलाकारों अक्षराज सिंह परमार धर्मिल बेरावाला दर्शन सिंह राज द्वारा एक ऑडियो तैयार करवामां आव्यो छे जेमां देश ने आजादी अपावामां सात महिला स्वतंत्र सेनानीओने सलामी आपवामां आवी छे। गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से कोई गंगा निकलनी चाहिए। आज यह दीवार पर्दों की तरह हिलने लगी, शर्त थी लेकिन कि यह बुनियाद हिलनी चाहिए। हर सड़क पर, हर गली में, हर नगर, हर गांव में हाथ लहराते हुए हर लाश चलनी चाहिए। सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, मेरी कोशिश है कि यह सूरत बदलनी चाहिए। और मेरे सीने में नहीं तो तेरे सीने में ही सही, वो कहीं भी आग आग चलनी चाहिए, आग चलनी चाहिए। गुलाम भारत में जन्मेल अने आजाद भारत में भारतना स्वतंत्रताना लड़वैयाना जज्बानु वर्णन करवाना हेतु थी रचायेल भारतना क्रांतिकारी कवि स्वर्गीय दुष्यंत कुमारजीना आ अमर शब्दों न केवल अपना रूहाटा उभा करी नाखे छे, परंतु आजनी स्थिति जोई तमारी मारी आत्मा ने एक सवाल पूछे छे। શું આના માટે આઝાદીના લડવૈયાઓએ આટલી વ્યાપક યાતનાઓને સહીને પોતાના પ્રાણની આહુતિ આપી? 15 ઓગસ્ટ આવે એટલે એક દિવસીય દેશપ્રેમના જુસ્સામાં તિરંગો તો ઉઠાવી લઈએ છીએ, પરંતુ ત્યારબાદ તે વિચારોનું શું? આજે જ્યારે એક બાજુ દેશની નારી દુષ્કર્મનો ભોગ બની રહી હોય અને બીજી બાજુ એ જ નારી ફેમિનિઝમના વિચારોથી પોતાની જાતને નિર્બળ બનાવી રહી છે, ત્યારે આ દેશની સ્ત્રીઓનો ગૌરવશાળી ઇતિહાસથી આજની નારીને અવગત કરવાની જરૂરિયાત ઊભી થાય છે। ઇતિહાસની ચોપડીઓ અને ગાથાઓ વીર પુરુષ સ્વતંત્રતા સેનાનીઓથી ભરાયેલી છે। જ્યારે જ્યારે આપણી આઝાદીની ચળવળની ચર્ચા કરીએ છીએ ત્યારે જે નામો આપણી યાદશક્તિમાં ઉભરે છે એ છે ભગતસિંહજી, સુખદેવજી, રાજગુરુજી, ચંદ્રશેખર આઝાદજી, સુભાષચંદ્ર બોઝજી, ગાંધીજી, નહેરુજી અને સરદાર પટેલ। બસ, શું દેશના રાષ્ટ્રવ્યાપી આઝાદીની ચળવળના લડવૈયા માત્ર પુરુષો જ હતા? શું દેશની નારી ત્યારે આટલી સશક્ત નહોતી? પાર્વતી માતા, સીતા માતા, મીરાબાઈથી લઈ જીજાબાઈ સુધી જે દેશની સ્ત્રીઓનો ઇતિહાસ બલિદાનથી ખચાખચ ભરાયેલો હતો, તે દેશની સ્ત્રીઓ શું દેશના ઇતિહાસની સૌથી મોટી સામૂહિક લડાઈના ભાગ નહોતા? આવા પ્રશ્નો જ્યારે પૂછાય છે ત્યારે તમારા જહેનમાં એકાદ નામ આવશે, જે નામ છે રાણી લક્ષ્મીબાઈ। सिंहासन हिल उठा राजवंशों की भकुती तानी थी, बूढ़े भारत में आई फिर से नई जवानी थी, घूमी हुई आजादी की कीमत सबने पहचानी थी, दूर फिरंगी को करने की सबने मन में ठानी थी, चमक उठी सन 57 में वह तलवार पुरानी थी, बुंदेले हर बोलो के मुंह हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी। हाँ, झांसी नी रानी लक्ष्मीबाई, શું બોલું રાણી લક્ષ્મીબાઈ વિશે? તમે જાણતા નથી શબ્દોમાં શું તાકાત કે તે રાણી લક્ષ્મીબાઈની શૌર્યતા, તેમની વીરતા, તેમના અદમ્ય સાહસ અને તેમના દેશપ્રેમનું વર્ણન કરે। 19 નવેમ્બર 1828 રોજ એક સામાન્ય મરાઠી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલ મણિકર્ણિકા એટલે કે રાણી લક્ષ્મીબાઈ ગુલામ ભારતની સૌથી પહેલો અને મોટો સંગ્રામ કે જેને 1857ના સંગ્રામ તરીકે પણ ઓળખાય છે એ 1857ના વિપ્લવના કેન્દ્ર હતા। ઝાંસી રાજ્યની કૂટનૈતિક લડાઈ પેટે લંડનની કોર્ટમાં રાજ્ય અને તેની સંપત્તિ બચાવવા કેસ લડવાની વાત હોય કે પછી કેસ હાર્યા બાદ પોતાના રાજ્યને બચાવવા સ્વતંત્રતા સંગ્રામ, સામાન્યતઃ યુદ્ધ કૌશલ જેને પુરુષોનું સામર્થ્ય ગણવામાં આવી રહ્યું હોય તે અંતર્ગત ઝાંસી અને સમગ્ર ભારત વર્ષની આઝાદી માટે જ્યારે અંગ્રેજી હુકુમતની સામે લડવું લગભગ અશક્ય લાગતું હતું ત્યારે એકલા હાથે દેશની આઝાદીના મહાયજ્ઞમાં પોતાની જાતને હોમી દીધી। એક સંકટમાં પડેલ વિધવા નિસહાય સ્ત્રીથી આવી શૌર્યતાના દર્શન થવા પાછળ તેમની વિચારશૈલી શું હશે એ શાંત ચિત્તે વિચારજો, જવાબ મળશે આત્મદાનમ। મેરે સિર પર કડે ધૂપ કી બોછાર ગિરી, મે જહાં જાકે રુકા વહી દીવાર ગિરી। મેરે સર પર कड़े धूप की बौछार गिरी, मैं जहां जाकर रुका वही दीवार गिरी। लोग किश्तों में कत्ल करते शायद मुझको, सबसे पहले मेरी आवाज पे तलवार गिरी।
सबसे पहले मेरी आवाज पे तलवार गिरी। ताजेतरना इमरान प्रतापगढ़ी ना शब्दों निश्चित तत्कालीन ब्रिटिश राज दरमियान दमन अने अत्याचार सामे अवाज न उठावा देवाना वलणनु वर्णन करे छे। एवामा सूरत जिल्लाना नानकड़ा गाममा जन्मेल अने भरूचमा अभ्यास करी भारतने आजादीनी लड़ाईथी साक्षात्कार करावा शुरू करवामा आवेल भारतीय कांग्रेस रेडियोनी शुरुआत करनार पण एक महिला क्रांतिकारी हता जेमनु नाम हतुं उषा मेहता। अचंबनी वात ए हती के तत्कालीन ब्रिटिश कोर्टमा जजनी फरज भजवनार उषा मेहताना पिताजी तेमनी आजादीनी चळवळना विरुद्धमा हता, तेम छता 15-20 वर्षनी युवान वयनी महिला माटे प्रवाहथी विरुद्ध जई आजादीनी चळवळनो भाग बनवानी सफर कई सामान्य नहीं कही शकाय। अने ते दरमियान एमना मनमा भाव शुं हशे, कया विचार हशे के एमने आटली मजबूत बनावी साहस दाखवानी प्रेरणा आपे। अशिक्षित को शिक्षा दो, अज्ञानी को ज्ञान, शिक्षा से ही बन सकता है मेरा भारत देश महान। समग्र भारत देश ना इतिहास मा सर्वप्रथम महिला शिक्षिका सावित्रीबाई फूले द्वारा लखायल उपरोक्त शब्दों नु महत्व आजना युग मा पण एटलू ज छे। आज थी लगभग 250 वर्ष पहला जरे टेक्नोलॉजी ना नामे मींडू हतु त्यारे सावित्रीबाई फूले पोतानी पद्धति, पोतानी शिक्षण पद्धति अने अभ्यासक्रम के जे विश्व विख्यात अंग्रेजोनी शिक्षण प्रणाली थी पण अलग हतु अनेक कन्या छात्रालयोनी रचना करी। 19मी सदीमा समग्र महाराष्ट्रमा शिक्षण क्रांति लावी कन्याओने शिक्षण आपवानी शुरुआत करी। तेमनो शिक्षण अने सेवा भाव हतो के जेना कारणे हालनी कोरोना महामारी जेवी तत्कालीन प्लेग महामारीमा दवाखानानी शुरुआत करी सेवा भावने पूरू पाडता तेओ मृत्युने पाम्या। 18मी सदीमा જ્યારે દેશમાં બ્રિટિશ સરકારનો આંશિક રાજની શરૂઆત થઈ ચૂકી હતી, જે દરમિયાન અંગ્રેજોની દોસ્તીમાં ફાયદો અને દુશ્મનીમાં નુકસાન દેખાતું હતું, ત્યારે અંગ્રેજોની રાજ કરવાની નીતિને પારખી રાણી ચેન્નમ્માએ પોતાનો વિરોધ દાખવ્યો। જિધર જાતે હૈ સબ જાના ઉધર અચ્છા નહીં લગતા, મુજે પામાલ રાસ્તો કા સફર અચ્છા નહીં લગતા, ગલત બાતો કો ખામોશી સે સુનના, હામી ભર લેના, બહોત હૈ ફાયદે ઇસમે, મગર ક્યા કરે अच्छा नहीं। 1824 માં મલ્લસ રાજા ના દેહાંત બાદ રાજ્યની જવાબદારી વિધવા રાણી ચિનમ્મા ને સોંપવામાં આવી હતી, ત્યારે ધારવાડ કલેક્ટરેટ ના આધીન આવનાર કિત્તૂર રાજ્યના શાસક તરીકે રાણી ચિનમ્મા ને સ્વીકારવામાં અંગ્રેજ હુકુમત દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને પોતાના સ્વાભિમાનની રક્ષા માટે તત્કાલીન બ્રિટિશ સલ્તનત વિરુદ્ધ બગાવતનું બિગુલ ફૂકી દીધું હતું અને રાજ્યના સ્વાભિમાનનું રક્ષણ હેતુ અંતિમ ઉપાય યુદ્ધ લડી રાણી ચિનમ્મા 2 ફેબ્રુઆરી 1829 શહીદ થયા હતા। હવે હું જેનો પરિચય કરાવવાનો છું એ પહેલા આપનો પ્રશ્ન પૂછવા માંગુ છું। 17 વર્ષની યુવાન વયમાં તમારા મનમાં કેવો ભાવ અને કેવા વિચારો હતા? શું તમે દેશ માટે પોતાના જીવનું બલિદાન આપવાના વિચારો કરતા હતા? 17 વર્ષની નાજુક વયમાં દેશનો તિરંગો લહેરાવવાના ગુનામાં પોલીસ ને ગોળીબારના ભોગ બની મહાન યોદ્ધા ક્રાંતિકારી નું નામ છે કનકલતા બરુઆ। કનકલતા બરુઆ એટલે આઝાદીની ચળવળની સૌથી ઓછી ઉંમરમાં શહીદ થનાર એક યુવતી। દરેક વ્યક્તિના જીવનમાં કોઈક ને કોઈક એવો સમય આવે છે કે જે તેમના જીવનનું આમૂલ પરિવર્તન કરી નાખે છે। 2 ફેબ્રુઆરી 1889 ના પંજાબ પ્રાંતના કપૂરથલા રાજ્યના રજવાડા પરિવારમાં જન્મેલ રાજકુમારી અમૃત કૌર સાથે પણ કંઈક આવું છે। 13 એપ્રિલ 1919 રોજ પંજાબના અમૃતસરમાં આવેલ જલિયાવાલા બાગમાં 400 શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને ગોળી મારી નિર્દયતાથી મોતના ઘાટ ઉતારવામાં આવ્યા। જે ઘટનાએ ઇંગ્લેન્ડથી અભ્યાસ પૂર્ણ કરી પરત ફરેલ રાજકુમારી અમૃત કૌરને ઝકઝોડી નાખી। ત્યારબાદ આઝાદીની ચળવળમાં ભારત છોડો આંદોલન પેટે જેલમાં જવાનું હોય, સમાજ સુધારણા પેટે મહિલા પરિષદની સહસ્થાપના કરવાનું હોય કે પછી સમાજ સુધારણા માટે નિરક્ષરતા ઘટાડવાનું, બાળ લગ્નના રિવાજને અને સ્ત્રીઓ માટે પડદા પ્રથાને નાબૂદ કરવાના કામ માટે રાજકુમારી અમૃત કૌરને સદૈવ દેશ યાદ રાખશે। 1942 ભારત છોડો આંદોલનને કચડી નાખવાના પ્રયાસ પેટે તમામ મોટા નેતાઓની ધરપકડ કરી જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા। અરુણા અશફ અલીના નેતૃત્વમાં સ્વતંત્રતા સેનાનીઓએ મુંબઈ અધિવેશનમાં તિરંગો લહેરાવી
भारत छोड़ो आंदोलन ना बिगुल वगाड़ियो होता। जुल्म के साये में लब खोलेगा और अगर हम भी चुप रहे तो अब बोलेगा। समग्र भारतवासियों ने आजादीनी चळवळ थी अवगत करावाना हेतु थी राम मनोहर लोहिया जोड़े मड़ी ने शुरू करवामां आवेल इनकलाब सामूहिक शुरू करवा माटे दिल्ली ना प्रथम मेयर अने पूज्य महात्मा गांधीजी ना राजकीय पुत्री तरीके ओळखावा माटे देश सदैव अरुणा आसफ अली ने याद करशे। तो आ हता भारत ना सात एवा महिला स्वतंत्र सेनानियों के जेमना विषे जाणी ने जेमना जीवन नु अध्ययन करीने आजनी नारियों प्रेरणा लई ने पोतानी जात ने सशक्त करी शके छे। आ वीडियो ना माध्यम थी अमारो हेतु आजनी नारियों ने स्वतंत्र सेनानियों ना जीवन थी अवगत करावानु छे।